તાઉતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારમાં તરખાટ મચાવ્યો, જેને લઈને ખેડૂતના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ત્યારે આ નુકસાનમાં કૃષિને મદદ કરવા માટે અને સહાયરૂપ થવા માટે આણંદની એગ્રીકલ્ચર યુનિવર્સિટીના 25 કૃષિ વૈજ્ઞાનિકો તથા પ્રિન્સિપાલે ભાવનગરમાં ધામા નાખ્યા છે। આ કૃષિ વૈજ્ઞાનિકો ભાવનગરના 230 ગામની મુલાકાત લઈને 500થી વધુ ખેડૂતોને તેમના ખેતરમાં જઈને પાકના સંરક્ષણનું નિર્દેશન આપી રહ્યા છે। આપને જણાવી દઈએ કે તાવતે બાદ બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। મોટાભાગના ખેડૂતના આંબા પરની કેરીનો પાક નાશ પામ્યો છે। મોટાભાગના આંબાઓ જમીનદોસ્ત થયા છે। શિહોર ગામના લીંબુના છોડને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। આ સમયે કઈ રીતે છોડને બેઠા કરવાની ગડમથલ ચાલી રહી હતી ત્યારે રાજ્ય સરકારે ભાવનગરમાં કૃષિ વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા મદદ પહોંચાડી છે। હાલની તારીખમાં જે તે 4 દિવસ અમે અહીંયા ફર્યા ને તેની વાવાઝોડાની પરિસ્થિતિ જોઈ, એના ઉપરથી હું એમ કહી શકું કે આંબાની અંદર જે નાની તલમો છે, જે 10 વર્ષની ઓછી અથવા તો 10-15 વર્ષની આસપાસની છે, તેને પુનર્જીવિત કરવાની પૂરેપૂરી શક્યતાઓ છે કે જેને આપણે બચાવી શકીએ એમ છે। મોટા જે ઝાડો છે કે જે થડમાંથી ટોટલી પડી રહ્યા છે અને મૂળ બહાર દેખાય છે, વધારે પડતા મૂળ નીકળી રહ્યા છે, તેને પુનર્જીવિત કરવાની શક્યતાઓ ઓછી છે। જેના ડાળ પડી ગઈ છે, ડાળ ફાટી ગઈ છે, તે ડાળ કાપીને પણ આપણે એને બચાવી શકીએ એમ છીએ। જ્યારે લીંબુ અને જામફળની વાત કરીએ તો લીંબુ અને જામફળમાં પવનને લીધે ખાલી નમી પડ્યા છે, એના મૂળ બહાર એટલા બધા દેખાતા નથી, એવી પરિસ્થિતિ મેં વધુ જોઈ છે। એવી બધી જ વાડીઓને આપણે પુનઃજીવિત કરવાની શક્યતાઓ મને દેખાઈ રહી છે। જ્યારે તેરની અંદર થડ વચ્ચેથી ફાટી ગયેલું હોય એ પુનઃજીવિત ન થાય, પરંતુ એમાં નવું વાવેતરનો ખર્ચ બચાવી અને એની બાજુમાં પીલાને આપણે જો મોટું તળી દઈશું તો નવો પાક 9-10 મહિનામાં આપણે લઈ શકીશું, અને 9-10 મહિનામાં પાક લઈ અને વાવેતરનો ખર્ચ 9-8 એ ખર્ચ આપણે ખેડૂત બચાવી શકશે। જ્યારે નરિયાળીની અંદર થડની અત્યારથી પડી ગયેલો હોય એને પુનઃજીવિત થવાની શક્યતાઓ દેખાઈ નથી રહી। ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલા ખેડૂતોને અમે પ્રત્યક્ષ માર્ગદર્શન મળી રહે તે માટે અમે 1500થી 2000 જેટલા ખેડૂતોના ખેતરો ઉપર પ્રત્યક્ષ નિદર્શન આપીને તેમને માર્ગદર્શન પૂરું પાડેલ છે। આમાં અમે કેટલાક ઝાડ એવા હતા કે જેને થોડા પ્રયત્ન કરવાથી પણ આપણે ઊભા કરી અને ફરીથી પુનર્જીવિત કરી શકીએ એવી સંભાવનાઓ હતી, તો તેને અમે એના માટે પૂરતું માર્ગદર્શન પૂરું પાડેલું છે। અને એકવાર આ ઝાડ ઊભા કર્યા પછી અથવા તો પુનઃસ્થાપિત કર્યા પછી પણ કયા પ્રકારની માવજત આપવી એનું પણ એમને પ્રત્યક્ષ માર્ગદર્શન અમે આપેલું છે, અને અમે કુલપતિશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ કામ કરી રહેલા છે કાર્ય છે। અત્યાર સુધીમાં છેલ્લા 3 દિવસની અંદર અમે લગભગ 237 ગામોની મુલાકાત કરી છે। 237 ગામોની અંદર લગભગ 422 જેવા ડેમોન્સ્ટ્રેશન કે ભાઈ એ જે છોડ જમીન અપરૂપ થઈ ગયા છે એને કેવી રીતે ફરી વાર ટેકા આપી અને કરી શકાય, ઊભા કરી શકાય એના માટેની પદ્ધતિઓના નિદર્શનો ખેડૂતોને આપ્યા છે, અને અંદાજિત લગભગ 2500થી 2600 ખેડૂતોને આ અંગે માર્ગદર્શન આ દિન સુધી અમને પૂરું પાડ્યું છે। અને હજુ પણ એ ટીમ બધા જ તાલુકામાં કાર્યરત છે, અને દરેક એ ટીમનો કયા ગામે વિઝિટ કરવાનું તે શેડ્યુલ બનાવીને એ ટીમ દરેક ગામે વિઝિટ કરી રહી છે। ભાવનગર જિલ્લામાં આણંદથી આવેલી કૃષિ વૈજ્ઞાનિકની ટીમ પૈકી મહુવામાં 2 ટીમ, તળાજામાં 2 ટીમ, જેસરમાં 1 ટીમ, શિહોરમાં 2 ટીમ અને 1-1 ટીમ ભાવનગર, ઘોઘા તેમજ પાલીતાણા તાલુકામાં કામગીરી કરી રહી છે। ભાવનગર જિલ્લામાં કેળ, જમરૂખ, આંબા, જામફળ, લીંબુ અને દાડમ જેવા બાગાયતી પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। આ ઉપરાંત ઉનાળુ, બાજરી, તલ, મગફળી જેવા પાકને પણ નુકસાન થયું છે। આ તમામ પાકને બેઠા કરવા માટેનું તાંત્રિક તેમજ વૈજ્ઞાનિક માર્ગદર્શન મળી રહે તે માટે વૈજ્ઞાનિકની ટીમ મારફતે ખેડૂતોને તેમના ખેતરમાં જઈને છોડને કેવી રીતે બેઠા કરવા તેનું નિર્દેશન આપવામાં આવી રહ્યું છે। ભાવનગરથી નીતિન ગોહિલનો અહેવાલ, ગુજરાત તક।